વાપી નજીકના ચંડોર ગામ નવી નગરી ખુલ્લા મેદાનમાં કોઈક કંપની દ્વારા બાયોમેડિકલ વેસ્ટ અને પ્લાસ્ટિકનો નિકાલ કરાયો હતો જે બાદ ગ્રામજનો વિફર્યા હતા અને જીપીસીબીની ટીમને પણ જાણ કરી હતી ગમે ત્યાં કચરો નિકાલ કરવાને લઈ ગ્રામજનો પરેશાન બન્યા હતા આ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ બાયોમેડિકલ વેસ્ટ અને કચરાનો નિકાલ કરી દેવામાં આવ્યો છે જેને લઈ ગ્રામજનોમાં પણ ખુશી ફેલાઈ ગઈ હતી વાપી નજીકના ચંડોર ગામમાં દમણગંગા નદી કિનારે નગરપાલિકાની ડમ્પિંગ સાઇટથી પણ ગ્રામજનો પરેશાન બન્યા છે જે ડમ્પિંગ સાઇટ હટાવવા માટે ગ્રામજનો લડત ચલાવી રહ્યા છે તેમાં વળી પાછું વાપી નેશનલ હાઇવે નંબર અડતાલીસ નજીકના દમણ ગંગા નદી કિનારેથી નામધા ચંડોળ તરફ જતા માર્ગ આવેલા છે જે ચંડોર ગામની સીમના રેલવે નજીકમાં ચંડોર નવી નગરીની પડતર જગ્યામાં કંપનીનો બાયોમેડિકલ વેસ્ટ અને પ્લાસ્ટિક ઠાલવવામાં આવ્યો હતો જે બાદ ગ્રામજનો વિફર્યા હતા અને પ્રિન્ટ થયેલ ઉપરથી ફોન કરીને જાણ કરતા ઘટના સ્થળે કંપનીના કર્મચારીઓ પહોંચી ગયા હતા અને તેઓએ આ બાબતથી અજાણ હોવાનું કહ્યું હતું જે બાદ ગ્રામજનોએ જીપીસીબીને પણ જાણ કરી હતી આ બાયોમેડિકલ વેસ્ટ અને કચરા બાબતે અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો જે બાદ ચંડોર નવી નગરીમાં ઠલવાયેલ બાયોમેડિકલ વેસ્ટ અને કચરાનો નિકાલ કરી દેવામાં આવ્યો છે જેને લઈ ગ્રામજનોમાં ખુશી વ્યાપેલી જોવા મળી રહી છે ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામની એકતાને લઈને આ કચરાનો નિકાલ કરવામાં સફળતા મળી છે અને આવી એકતા જળવાઈ રહે અને અમે ચંડોર ગામમાં આવેલ પાલિકાની ડમ્પિંગ સાઇટ હટાવવા માટે પણ લડત ચાલુ રાખી છે ગ્રામજનોએ મીડિયાનો પણ આભાર માન્યો હતો મારું નામ જગનભાઈ ભરભુભાઈ પટેલ છે હું ચંડોર ગામનો રહેવાસી છું મારા ગામમાં ચંડોર નવીનગરીમાં દમણગંગાના પુલ પાસે કોઈક ભંગારિયા કંપની અને બધો માલ લાવીને પાંચ છ કંપનીનો માલ ભેગો કરીને લાવીને નાખી ગયેલા હતા તે પછી એની ફરિયાદ થઈ હતી એ ફરિયાદમાં જીપીસીબીને ફરિયાદ કરતાં જીપીસીબીએ કંપનીને એક પારસ જેવી કોઈ કંપની હતી તેને પણ નોટિસ આપી એની જોડે બધી ઘણી કંપનીઓનો માલ નીકળ્યો અને તેમાંથી એ લોકોને નોટિસ આપવાથી માલ બધો ભરી લઈ ગયા છે અને ગામ હવે ખરેખર સ્વચ્છ થયું છે અમારી એકતા અને મીડિયાની મહેરબાનીથી પણ આ કામ ઘણું ખૂબ જ સારું થયું છે અમારી એકતા બની રહેશે અમારું ગામ સ્વચ્છ થાય એના અમે ખૂબ પ્રયત્ન કરીશું અમારી ડમ્પિંગ સાઇડ જે છે ત્યાં ચંદોરમાં એ પણ અમે હટાવીને જ રહીશું આ એનું અમારું પ્રથમ પગથિયું છે બીજા પગથિયા અમે ચડી જ જઈશું અને મંડી રહીશું અને અમારું કામ પા પાડીને જ રહીશું